सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथे जय स्वामी नारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पुरुषात्मो ने तरंग साइट एमा छेल्ले एम कथा लखे छे कि भगवान श्री हरि श्रीनगर ने विषय आया है। श्रीनगर की अंदर महाराज की सवारी निकली है और श्रीनगर में जो श्रीजी महाराज की सवारी निकली एनु आखू वर्णन स्वामीए तरंग साइट की अंदर आपने संभळाव्यु। पछी महाराज त्या बिराजमान थया छे। महाराज ने पूजा करवा माटे अमदावादना श्रीनगरना मोटा मोटा बधाई हरिभक्तो आया है। આગળ સ્વામી લખે છે પુરુષાત્મું તરંગ 61 મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। શ્રી હરિ કો હિમા શેઠ હી પૂજત બયે અતિ ભાવ ફૂલ કે હાર પહેરાય કે સાલ ઓઢાય બનાવ केशर कुमकुम चंद किए सोवर्ण फूल के वधाय मोती के बर थाल ही फेर वधाए ताय मोती के बर बर थाल ही फेर वधाए ताय। हेमा सेठ अत्यंत भक्ति भाव थी श्री हरि ने पूजा करी फूलना हार पहेराव्या નવી સાલ પણ ઓઢાડી કેસરયુક્ત ચંદનની અર્ચા કરીને કુમકુમનો ચાંદલો કર્યો સોનાના ફૂલોથી વધાવ્યા પછી મોતીના થાળ ભરીને ફરી વાર વધાવ્યા। હેમા શેઠ શ્રીનગરના ધનાઢ્ય શેઠ છે। રામચંદ્ર વૈદ્યને જ્યારે ડાકોરનાથજીએ એમને એવું નક્કી કરેલું રામચંદ્ર વૈદ આપણા સત્સંગની અંદર બહુ પ્રસિદ્ધ હરિભગત થયા એમને ડાકોરનાથના ભગત હતા અને ડાકોર ભગવાનના દર્શન કરવા દર પૂનમે જતા ત્યાં જે મંદિરના ટ્રસ્ટી કહેવાય એમાં આગેવાનમાં પણ એમનું નામ હતું એટલે મંદિરના વહીવટકર્તામાં પણ એ પોતે રહેલા હતા। એમાં ડાકોરનાથના દર્શન કરવા ગયા ત્યારે એમને એમ સંકલ્પ થયો કે મેં આટલી વખત ડાકોરનાથ હું આવ્યો છું અહીં ડાકોરમાં આવ્યો છું પણ મને ક્યારે ડાકોરનાથે દર્શન દઈને એમ ના કીધું કે તારું કલ્યાણ થાય જ્યાં સુધી આવે મને કહે ના ને ત્યાં સુધી મારે ઘેર જવું નહીં અને ડેરા પર ચડીને બેસી ગયા અને ત્યારે ડાકોરનાથજીએ દર્શન આપ્યા અને કીધું કે જો કલ્યાણ કરવું હોય ને તો અમદાવાદમાં શ્રીનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી છે એ સ્વામી પાસે જા સ્વામી તારું કલ્યાણ કરશે। એટલે થોડી વાર તો આ વિચારમાં પડ્યા કે આ ડાકોરનાથ પોતે હશે
એટલે ડાકોરનાથે એમ પણ કહ્યું કે હું અત્યારે આ મૂર્તિમાં તમારી નજર સામે ચાલ્યો જઉં છું અને આ મંદિરમાં થતો અધર્મ તમને કાલે બપોરે જોવામાં આવશે. ભગવાન ચાલ્યા ગયા. બપોરે રામચંદ્ર વૈદ્ય જોયું તો પૂજારીઓ મંદિરની અંદર પાછલી બાજુએ વ્યભિચાર કરતા હતા, એને જોયું. એટલે પૂજારીઓને છૂટા કર્યા, બીજા સારા પૂજારીઓની નિમણૂક કરી, પોતે પોતાના કલ્યાણને અર્થે શ્રીનગર જવા નીકળ્યા. શ્રીનગરની અંદર જ્યારે ગયા ત્યારે આ હેમા શેઠ જે અહીં આવેલા છે એ હેમાભાઈ હઠીભાઈ, આના પિતાનું નામ હઠીભાઈ હતું, એ હેમાભાઈની એની સાથે એને કોઈક સંબંધ હશે એટલે રામચંદ્ર વૈદ હેમા શેઠને ત્યાં રોકાયા અને હેમા શેઠને પૂછ્યું કે કોઈ સ્વામિયાણ સંપ્રદાયના સાધુઓ અત્યારે અહીં શ્રીનગરમાં આવેલા છે. અને ત્યારે હેમા શેઠે કીધું કે નવા વાસની અંદર મુક્તાનંદ સ્વામી કરીને કોઈ એમના સાધુ છે ઉતરેલા છે. અને ત્યારે રામચંદ્ર વૈદ મુક્તાનંદ સ્વામી પાસે ગયા અને સ્વામીએ દૂરથી રામચંદ્ર વૈદને આવતા જોયા એટલે સ્વામીને ખબર કે રામચંદ્ર વૈદ સ્વામિયાણ સંપ્રદાયમાં બિલકુલ માનતા નથી. એટલે સ્વામીએ કીધું કે પેલા રામચંદ્ર વૈદ આવે છે, સંતોને કીધું પણ મહારાજ વિશે પૂછે તો કહેજો કે અમને ખબર નથી. એટલે સંતોને રામચંદ્ર વૈદે બે ચાર વખત પૂછ્યું કે મહારાજ ક્યાં છે. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું એટલે સ્વામી કે અમને કાંઈ ખબર નથી, કે અમે તો વિચરણમાં નીકળ્યા છે. ખબર હતી પણ સ્વામીને એમ કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધી છે ને કંઈક બીજી ઉપાધિ કરશે. પછી બે ચાર એ દિવસ તો રામચંદ્રભાઈ જતા રહ્યા હેમાભાઈને ઘેર. પછી બીજે દી ફરી આવ્યા, ફરી સ્વામી પાસે આવીને બેઠા ને સ્વામીને પૂછ્યું મહારાજ ક્યાં છે. સ્વામી કે અમને કાંઈ ખબર નથી. મેં કીધું હતું તો ખરું તમને કે અમને કશી જ ખબર નથી મહારાજ વિશેની. અને ત્યારે રામચંદ્ર વૈદ્ય કહે છે કે સ્વામી હું કોઈ પરીક્ષા કરવા માટે કે કોઈ બીજી રીતે નથી આવ્યો, પણ મને આવી રીતે ડાકોરનાથે કહ્યું છે ત્યારે હું તમારા શરણમાં આવ્યો છું. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ પછી મહારાજની વાતો કરી અને મહારાજ ગઢપુર છે એમ કીધું અને રામચંદ્ર વૈદ જ્યારે નીકળ્યા ત્યારે રસ્તામાં જ મહારાજ તો માનકી ઘોડી પર હામા મળ્યા. તો મહારાજ કે તમે ગઢપુર પહોંચો, અમે અમને એ કાર્યની નીંગાળા થઈને પાછા આવીએ છીએ. રામચંદ્ર વૈદ પછી ત્યાંથી ચાલતા થયા અને મહારાજ તો આ દિશામાં ગયા, ગઢપુર જાય છે તો મહારાજ દરબારગઢમાં બેઠેલા અને એને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન છે. એ રામચંદ્ર વૈદ્યને જ્યારે ડાકોરનાથે કીધું ત્યારે શ્રીનગરમાં હેમા શેઠ જે અહીં નામ આવ્યું એને ઘેર જઈને રોકાયા હતા. એ હેમા શેઠને ત્યારે હજુ સ્વામિનારાયણ સંપ્રદાયને વિશે આટલા પ્રવેશેલા નહોતા. એ હેમા શેઠ પોતે આવ્યા, સોનાના ફૂલોથી મહારાજને વધાવ્યા. હેમા શેઠને કેવું હતું, હેમા શેઠ જે શીલ વ્રત રાખતા તેને ઈશ્વર જાણીને પૂછતા, જૈન હતા ને, એટલે જે શીલ વ્રત એટલે કે બ્રહ્મચર્ય વ્રતને જે રાખે એને એ ભગવાન જેવા જાણીને પૂછતા. કારણ કે સ્ત્રી અને ધન બેને જે છોડે, બેનો જેને સંકલ્પ નહીં, દ્વિભુજો પરમેશ્વરા, આ પૃથ્વી પર બે ભુજાવાળો એ ભગવાન છે. કનક કાંતા સૂત્રેન વેષ્ટિતમ સકલમ જગત, તાસુ તેસુ વિરક્તેસુ દ્વિભુજો પરમેશ્વર. જે સ્ત્રી અને ધન બેથી વિરક્ત છે એ બે ભુજાવરો ભગવાન જ આ પૃથ્વી પર છે. કારણ કે ઈશ્વરથી માંડીને દેવથી માંડીને બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ એવો નથી, આ બુંદ સૃષ્ટિ છે, આ બુંદ સૃષ્ટિ છે, બ્રહ્માની સૃષ્ટિ બુંદ સૃષ્ટિ છે. અને એ બ્રહ્માજીની આ બુંદ સૃષ્ટિમાં કોઈ એવો નથી, કોઈ એવો નથી કે જેને એના વિના હાલે, પણ જેને એના વિના ચાલે દ્વિભુજો પરમેશ્વર, એ બે ભુજાવાળો ભગવાન છે. જેને એનો સંકલ્પ જ નથી બે ભુજાવાળો ભગવાન છે. સાધન દશામાં છે, એ રસ્તે ચાલ્યો છે તો એ રસ્તે ચાલ્યો છે અને એક દિવસ જ્યારે એવો થઈ જાય છે ત્યારે બે ભુજાવાળો ભગવાન જ આ પૃથ્વી પર ગણાય છે. કારણ કે માયાના સ્વરૂપ જ બે છે, સ્ત્રી અને ધન. સ્ત્રી અને ધન એ માયાનું સ્વરૂપ છે. આ બે જો આ પૃથ્વી પરથી નીકળી જાય ને
તો પૃથ્વી પરના ઝઘડા માત્રનો અંત આવી જાય. આ દુનિયાના મોટામાં મોટા ઝઘડાઓ, આ દુનિયાના મોટામાં મોટા યુદ્ધ બે જ વસ્તુ માટે થયા છે, કાં તો ધન માટે થયા છે અને કાં તો સ્ત્રી માટે થયા છે. બીજું કોઈ યુદ્ધ જ નથી. ગમે એટલા ઇતિહાસો તપાસો, સ્ત્રી અને ધન સિવાય કાંઈ નહીં નીકળે. આ બે જ, કારણ કે બેમાં જ ભગવાને માયા ભરી છે. અને એ બેની અંદર જે આસક્ત ના થાય એ દ્વિભુજો પરમેશ્વર હેમા શેઠને બ્રહ્મચર્ય વ્રત બહુ જે રાખતા જે સંતો કે કોઈ પણ સાધુ મહાત્મા બ્રહ્મચર્ય વ્રતવાળાએ જોવે એટલે એને ઈશ્વર જાણીને એની પૂજા કરે, ભગવાનની જેમ એને પૂજે. શીલ વ્રતવાળા ઉપર ઘણું હેત રાખતા અને તેને જ સાક્ષાત ઈશ્વર જાણતા હતા. એવું માનતા કે આ બ્રહ્મચર્ય વ્રત રાખે છે એ જ સ્વયં ભગવાન છે. શ્રાવકોનો ધર્મ અહિંસારૂપ જાણીને તેને પાળતા, છતાં યોગ્ય સમયે નાતા ધોતા. શ્રાવક એટલે જૈન, એનો ધર્મ અહિંસારૂપ જાણીને એને પાળતા હતા ખરા, પણ યોગ્ય સમયે નાતા ધોતા હતા પાછા. અને તેમને મલિન ધર્મ ક્યારેય ગમતો નહીં, નાહી ધોઈ લેતા હતા, અહિંસા ધર્મને ફોલો કરતા હતા. પણ એનો અર્થ એવો નહીં કે નાવા ધોવાનું બંધ કરી દેવું. ઘણી વખત ધર્મની અંદર એવા સ્વરૂપો ઘરી ગયેલા હોય. એટલે શ્રીજી મહારાજે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ચારેયને છે ને બહુ સમાન લેવલે રાખ્યા. ધર્મને પણ અતિ ના કરી નાખ્યો, ભક્તિને પણ અતિ ના કરી નાખી, વૈરાગ્યને અતિ ના કર્યું, જ્ઞાનને અતિ ના કર્યું. બાકી ઘણા સંપ્રદાયો એવા છે જેમાં જ્ઞાન એટલે જ્ઞાન, જ્ઞાનને જ્ઞાન જ, ભક્તિ નામની વસ્તુ જ ના આવે. અહમ બ્રહ્માસ્મિ કાંઈ જરૂર નહીં. તો ઘણી જગ્યાએ ભક્તિ એટલી બધી છે કે ત્યાં જ્ઞાન ચર્ચા કોઈ થાય જ નહીં, ભક્તિમય જ રહેવાનું. ઘણા સંપ્રદાયો એવા છે, ઘણા સંપ્રદાય એવા છે જેમાં ધર્મનું એટલું બધું પ્રધાનપણું છે ને આ ભક્તિ કીર્તન ભક્તિ તો કોઈ દી જોવા જ ના મળે, ધર્મનું જ પ્રધાનપણું. અને ઘણા એવા છે વૈરાગ્યનું જ પ્રધાનપણું. શ્રીજી મહારાજે ચારે ચારનો સમન્વય કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય ચારેયને સમાન રીતે ન્યાય આપે એવો સંપ્રદાય છે. કોઈ વસ્તુનો અતિરેક નહીં એવો સંપ્રદાય શ્રીજી મહારાજે સ્થાપ્યો. કોઈ પણ સાધનનો અતિરેક નહીં, બધાનું સમાન. ધર્મ પણ જોવો તમે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મ, સ્ત્રી અને પુરુષની મર્યાદા, પાંચ વર્તમાન ગ્રહસ્થાન, પાંચ વર્તમાન સાધુના, ધર્મની દ્રષ્ટિએ જોવો ને તો એટલો સુદૃઢ ધર્મ છે કે જે ધર્મવાળા એકલા જ સંપ્રદાય ગણાય છે, જેમાં ધર્મનું જ પ્રધાનપણું છે, એ સંપ્રદાયના ધર્મને સમાન ધર્મ ઊભો રહે એવો ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે. ભક્તિ તો જે ભક્તિ સંપ્રદાયો છે એની સાથે જઈને ઊભો રહે એવો ભક્તિની અંદર પણ શ્રીજી મહારાજે એટલી સરસ રીત કરી. જો આપણે ત્યાં આપણે આ ધૂન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, ભક્તિ છે, કથા વાર્તા કરીએ છીએ ને આ જ્ઞાન છે, આપણે તપ આદિ કરીએ છીએ ને વૈરાગ્ય છે, અને નિયમ પાડીએ છીએ ને ધર્મ છે. બધી જ વસ્તુનો સમન્વય શ્રીજી મહારાજે કર્યો છે. કેટલીક જગ્યાએ એવું છે ભગવાનના શણગારના દર્શનને, ભગવાનની આરતીના દર્શનને, ભગવાનના અન્નકૂટના દર્શનને, ભગવાનને ભોગ લાગે ને રાજભોગ થાય ને બસ ભક્તિ, એ મંદિરની અંદર તમે જુઓ તો ભક્તિ જ થતી હોય. પણ ધર્મ સ્ત્રી પુરુષની મર્યાદા ના હોય, જ્ઞાન કે કથા વાર્તા એ કાંઈ ના હોય, ભક્તિ જબરી હોય. કોઈક જગ્યાએ એવું છે જ્ઞાનના એવા અખાડાઓ છે, એવા અખાડાઓ છે કપડાંય નથી પહેરતા, એટલા બધા જ્ઞાની ને એટલા બધા વૈરાગી, હાવ જગતમાંથી લુખા હોય. પણ કોઈ દી ભગવાનની ભક્તિ આમ ઢોલ ટીપીને કરતા હોય, મંજીરા વગાડીને કરતા હોય, નાચીને કરતા હોય એવું ના, વાતાવરણ જ ના મળે ને, હાવ લુખવું હોય એવું મળે. અને ક્યાંક ધર્મ તો એટલો બધો ઊંચો, એટલો બધો ઊંચો, એટલો બધો ઊંચો, ન્યાય ભક્તિ ના મળે, જ્ઞાન કે ચર્ચા ના મળે, બસ ધર્મ. શ્રીજી મહારાજે બધું ભેગું કર્યું અને બધું ભેગું કર્યું, એકાંતિક ધર્મની સ્થાપના કરી આ પૃથ્વી પર. એકાંતિક ધર્મના પ્રવર્તક આજ દિવસ સુધીમાં સૌથી પ્રથમ કોઈ એકાંતિક ધર્મ પ્રવર્તાવ્યો હોય તો ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવ્યો છે. આ પૃથ્વી પર એકાંતિક ધર્મના પ્રવર્તક, સ્થાપક
ભગવાન સ્વામિનારાયણ અને એના પરમહંસો છે. આજે પણ એના પરમહંસો જ એકાંતિક ધર્મના વાહક છે. ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય તો બધે હતા, પૃથ્વી વાંજની ન હોય હોય જ, પરંતુ એકાંતિક ધર્મ છે. એકાંતિક ધર્મ તો શ્રીજી મહારાજ પોતે અક્ષરધામમાંથી લઈને આવે. આજે તમે જુઓ પોતાના ત્યાગી સાધુઓ એને કેવા બનાવે, રહેતા હોય વસ્તી વચ્ચે, રહેતા હોય શહેરો વચ્ચે, છતાંય પણ એક નાના જેમ ઓરડામાં એક ઝૂંપડામાં રહેતા હોય ને એવું સાધુ જીવન એનું રાખ્યું. એવા મોટા હાઈફાઈ જીવન ના રાખ્યા, સાદું જીવન રાખ્યું. બે ટાઈમ આ દેહને એનું પોષણ આપો, નાની પથારીમાં હોઈ જાઓ, તમારી જીવન જરૂર સત્સંગને લગતી કોઈ પ્રવૃત્તિ, સત્સંગને લગતા કોઈ સાધન જે જરૂર છે રાખો, બાકી જીવો જંગલની અંદર રહેતા હોય એમ. એવું જીવન શ્રીજી મહારાજે ત્યાગીનું ઘડ્યું, એવા નિયમ બનાવ્યા. વસ્તી વચ્ચે રહેવા છતાં પણ જંગલના અનુભવ થાય, આવી માસ્ટરી તો ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈ પાસે ના હોય, કોઈ પાસે ના હોય. આમ દેખીતું દેખાય કે આવો યોગ એની વચ્ચે. હા, પછી આપણે બોર્ડરો તોડી નાખીએ, શ્રીજી મહારાજની જે ઈચ્છા હોય એનાથી આગળ જઈને ઉપરવટ જઈને વર્તીએ, ઓવર કોન્ફિડન્સથી હાલીએ, અને શ્રીજી મહારાજની વચન ઉપર ને એની લક્ષ્મણ રેખાઓ જે બાંધેલી છે એની બહાર નીકળી જઈએ તો પછી તો એક્સિડન્ટ થઈ જાય. એ વાત, એમાં શ્રીજી મહારાજનો કોઈ દોષ નથી, દોષ તો જીવાત્માનો છે કે જેને એવું કર્યું. બાકી મહારાજનો જે ધર્મ નિયમ, ભગવાનનો જે આ સ્થાપેલો સંપ્રદાય અજોડ છે, અજોડ છે. બધી જ પ્રવૃત્તિ તમે જો, સામાજિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ, ઠેક આ લોકની અંદર કોઈને ભૂખ્યો હોય ત્યાંથી રોટલો જમાડવાથી માંડીને એને એનું જીવન સારું બને આ લોકની દ્રષ્ટિએ એક સજ્જન વ્યક્તિમાં એની ગણતરી થાય એવો બનાવવાથી માંડીને, એક સારો હરિભગત બને એવું બનાવવાથી માંડીને, ઠેક એકાંતિક ધર્મને પ્રાપ્ત કરીને અક્ષરધામનો અનાદિ મુક્ત બને ત્યાં સુધીની પ્રક્રિયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે સ્થાપી. જે વ્યક્તિને આ સંપ્રદાયની મોટામાં મોટી શ્રીજી મહારાજની જો ઉદારતા જુઓ કે કેવી રીતે દાતણ કરવું, કેવી રીતે દાતણ કરવું, એ શિક્ષાપત્રીના 212 શ્લોકની અંદર લખ્યું. અગત્યમાં અગત્યના શ્લોકો જે કહેવાય કે અગત્યમાં મારા આશ્રિતે કેવી રીતે વર્તું, એ વર્તવામાં શ્રીજી મહારાજે મારા આશ્રિતે બ્રશ કેમ કરવું, ન્યાથી શરૂ કરે તે ઠેક બ્રશ ઘસવાથી માંડીને પેશાબ પાણી કરવા સુધીથી માંડીને ઠેક પૂજા કરવાથી માંડીને ભગવાનના ધ્યાનથી માંડીને કારણ શરીરને ભાંગીને અનાદિ મુક્તનું દિવ્યતાનું પ્રાપ્ત કરવા સુધીની તમામ પ્રક્રિયા શ્રીજી મહારાજે આ સંપ્રદાયમાં સ્થાપી જે જગતમાં ક્યાંય નથી. દાતણ કરવાથી માંડીને મુક્ત પદવીને પામવા સુધી કે મુક્તો મહારાજની મૂર્તિનું કેવું સુખ લે છે, એ સુખના હરિસ્મૃતિ સુધી, દાતણ કરવાથી માંડીને હરિસ્મૃતિ સુધીનું સાહિત્ય એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. એ શ્રીજી મહારાજનું સ્થાપેલું આ અજોડ છે, અજોડ કાર્ય આપણી બુદ્ધિથી પર છે. શ્રીજી મહારાજનું જે કાર્ય છે ને આપણી બુદ્ધિમાં બેહે એવું નથી. એવું વિચારવું પડે કોને દાતન કરવાનો શિક્ષાપત્રીનો શ્લોક કોની માટે લખવો પડે, દાતન કરવા સુધીનું લખવું, આજમાંથી ભગવાને કેવું, કેટલું મોટું ઉત્થાન, કેટલું મોટું ઉત્કર્ષનું કાર્ય કર્યું મહારાજે, કે જે સમાજને દાતન કરતા નહીં આવડતું હોય કેવી રીતે, ન્યાથી માંડીને એને ઠેક નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, એ શ્લોક એ શિક્ષાપત્રીમાં જ મળે. દાતન કેમ કરવું એ શિક્ષાપત્રી મળે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્ય કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા, આવી ઊંચામાં ઊંચી વાત એ એમાં મળે. આવા શ્રીજી મહારાજ એના જેવું તો કોણ આ પૃથ્વી પર થાય, કોઈ થયું નથી ને કોઈ થશે નહીં. પણ આ હેમા શેઠ છે ને એ રોજ નાતા ધોતા હતા, તેમનો મલિન ધર્મ ક્યારેય ગમતો નહીં. જે ઋષભદેવ ભગવાન થઈ ગયા તેમની પ્રતિમાને સુગ્ય હેમા શેઠ માનતા. ઋષભ દેવ જો ભય ભગવાન, તાકી પ્રતિમા માનત સુજાના, તાકે પુત્ર ભરત ભય જે હા, તાકુ અધિક કર માનત તે હા, શ્રી હરિ કે ગુણ જાની કે એસે,
પ્રીત સો કરત બય શેઠ તેસે શ્રી હરિ તિહાસે ચલત બાય જાવા હે નવા વાસ મે આયસો તબ હી. જે ઋષભદેવ ભગવાન થઈ ગયા સૌથી પ્રથમ તીર્થંકર જૈન ધર્મની અંદર ઋષભદેવજીને માનવામાં આવે છે. એમને કૈલાસ પર્વતને વિશે જ્ઞાન થયેલું આજે પણ અષ્ટાપદ તરીકે જૈનોનું તીર્થ મનાતું અષ્ટાપદ કૈલાસ પર્વતની પાસે જ છે. જે જગ્યાએ અત્યારે ત્યાંની ગવર્મેન્ટ જવા નથી દેતી, પણ આજથી વર્ષો પહેલાં જ્યારે 2012માં અમે લોકો જ્યારે કૈલાસની યાત્રાએ ગયા હતા ત્યારે ત્યાં અષ્ટાપદના દર્શને ગયા હતા. અને એવું કહેવાય છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવજી ત્યાંથી જ નિર્વાણને પામ્યા. અને એ જૈનોનું પણ બહુ અગત્યનું સ્થાન ગણાય છે, એટલે જૈન સંપ્રદાયના બધા જ લોકો ત્યાં દર્શન માટે આવતા હોય છે. એ અષ્ટાપદ જગ્યા કૈલાસની બાજુમાં જ છે. એ પહાડ છે, એક ડુંગરો છે અને એની ઉપર એ છે. એ ઋષિકા તેમની પ્રતિમાને સુજ્ઞ હેમાશેઠ માનતા એમના પુત્ર જે ભરતજી, જે જડ ભરત કહીએ છીએ આપણે, એ ઋષભદેવના પુત્ર હતા, તેમને અધિક કરીને માનતા હતા. શ્રીહરિમાં પણ તેવા ગુણ દેખીને હેમાશેઠ ઘણો પ્રેમ કરતા હતા. પછી જ્યારે શ્રીહરિ હેમાશેઠના ઘેરથી ચાલ્યા ત્યારે નવા વાસમાં આવ્યા. ઋષભદેવ બહુ જ વૈરાગી હતા અને ઋષભદેવ જે છે આ જેટલું સ્થાપત્ય કળા વિદ્યા પહેલાં છે ને, લોકોને કાંઈ એવું જ્ઞાન જ નહોતું કે કેવી રીતે શું કરવું. સૃષ્ટિની ઉપર જ, પ્રકૃતિ પર જ નિર્ભર હતા. ખેતી કરવી, આજે ખેતી કરવાની શરૂઆત એ ઋષભદેવ ભગવાને પૃથ્વી પર શીખવાડ્યું બધાને. આ સ્થાપત્ય કલા આદિ બધી જ વિદ્યાઓના સૌ પ્રથમ પ્રવર્તક ઋષભદેવ ભગવાન છે. અયોધ્યાના રાજા હતા, પોતે નાભી રાજાના પુત્ર હતા અને એમને સૌ પ્રથમ આ બધું જ, લોકોને કેવી રીતે વ્યવસાય કરવો, કેવી રીતે બધી કલાકૃતિ કરવી, આ બધો જ વિકાસ, કૃષિ ખેતીનો વિકાસ કેવી રીતે કરવો એ ઋષભદેવ ભગવાને શીખવાડેલું છે. અને એમના પુત્ર હતા ભરત, જે વૈરાગ્ય પામીને આખરે ગંડકી નદીના કિનારા ઉપર જઈને તપ કરવા બેઠા હતા અને હરણાના બચ્ચામાં હેત થવાથી ત્રણ જન્મ આપણે ઘણી વખતે કથા સાંભળી છે. એ ભરતજીનું આખ્યાન પણ હેમાશેઠને ખબર હતી. ભગવાન શ્રીહરિમાં આવા ગુણ જોયા, ઋષભદેવનો ગુણ જોયો, ભરતજી જેવો વૈરાગ્ય જોયો, આ બધું હેમાશેઠે જોયું ને, એટલે મહારાજમાં એને બહુ હેત થયું. સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાનને ઋષભદેવના ગુણ એમાં જોયા એટલે એમાં હેત થયું. મહારાજને સર્વોપરી નથી જાણ્યા, પણ ઋષભદેવ જેવા ગુણ એમાં જોયા ને એટલે હેત એને જબરું થઈ ગયું. શ્રીહરિમાં પણ તેવા ગુણ દેખીને હેમાશેઠને ઘણો પ્રેમ કરતા હતા. પછી જ્યારે શ્રીહરિ હેમાશેઠના ઘરેથી ચાલ્યા ત્યારે નવા વાસમાં આવ્યા. ધર્મનારાલ શ્રીહરિ નવાવાસના વિશાળ ચોકમાં ઉતર્યા. ચોકમાં વિશાળ ચંદની તનાવી પછી તેમાં સભા કરાવીને બેઠા. લીમડાના ઝાડ નીચે સિંહાસન કરીને તેના ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. શ્રીહરિ આવીને તે ઉપર બેઠા અને બધી સવારીને વિદાય આપી. ત્યાંના સુબા આવીને પગે લાગ્યા. તેમના મનમાં ઘણો જ ઉત્સાહ હતો. શ્રીહરિએ તેમને થાળ ભરીને પેંડા પ્રસાદના રૂપમાં આપ્યા. દીવાનને બોલાવીને પણ પ્રસાદ આપ્યો, બીજા બધાને પણ ફૂલના હાર આપ્યા. એ પ્રમાણે પાન બીડા જેમ જેમ યોગ્ય હોય તેમ પ્રસાદ પણ આપ્યો. જેને જેવી રીતે યોગ્ય હતો એવી રીતે પેંડાને પાનનો પ્રસાદ મહારાજે દીધો. સુબા દીવાન આ બધાને, જે મોટા શેઠ સાહુકારો હતા તેમને પણ ફૂલહાર અને પ્રસાદમાં પેંડા અને પાન આપ્યા. પેંડા અને પાન તો પહેલેથી જ છે, બોલો બધાને પ્રસાદમાં દીધા. કેટલા પાન બનાવ્યા હશે, કેટલા પેંડા હશે, પ્રસાદમાં બધાને દીધા થાળી ભરી ભરીને. તે બધા પોતપોતાને ઘેર ગયા. આ બાજુ સૌને માટેની રસોઈ તૈયાર થઈ. વરની હરીકુ બોલાવન આય, મધ્યાહન વખત હો ગઈ રહાય. શ્રીહરિ ઉઠી ચલે તત્કાલા, શ્રીહરિ ઉઠી ચલે તત્કાલા, રસોઈ બનાય જીહા રસાલા,
રસોઈ બનાએ જી હા રસાલા. વરની શ્રી હરિને બોલાવવા માટે આવ્યા. મધ્યાહનનો સમય થઈ રહ્યો હતો. જ્યાં રસાળ રસોઈ બનાવી હતી ત્યાં શ્રીહરિ ઉઠીને તત્કાળ ચાલી આવ્યા. એક પીતાંબર પહેર્યું, બીજું ઓઢ્યું, ચરણોમાં ચાખડીઓ પહેરી ચરણોમાં નુપુર વાગતા હતા. ઘનશ્યામ સુખદામ શ્રીહરિ સોનાના બાજોટ ઉપર બેઠા. પહેલાં પાણીથી બંને ચરણો ધોયા, પછી રૂમાલથી એને લૂછ્યા. વરણીએ બરફી અને પેંડાનો થાળ કર્યો હતો એ લાવીને ધરાવ્યો. ઘણા સરસ શાક પણ બનાવ્યા હતા, તેને સોનાના કટોરામાં ભરીને ધરાવ્યા. શ્રીહરિ તે બધું જમવા લાગ્યા. ત્યારે સંતોની પંગત પણ કરાવી દીધી. દરબારોને પાર્ષદોને બોલાવ્યા, તે સૌ આવીને બેસી ગયા. શ્રીનગરના બધા જ હરિભક્તોની ભેળી રસોઈ કરાવી હતી. બધાએ ભેગી રસોઈ, કારણ કે બધાને એક એકને લાભ મળે એટલે બધાએ ભેગા થઈને રસોઈ કરાવી હતી. જે ખર્ચો થાય એ બધાએ વેચી લેવો. ગંગાબાએ ભારે થાળ બનાવ્યો હતો. ગંગાબા જે ભગવાનના પ્રેમી ભક્ત હતા, ગંગામાને ભગવાન પ્રત્યે એવું હેત હતું, એ ભગવાનને દીકરા જ કહેતા કે દીકરા જમી લે. અને ગંગામાને એવું ભગવાન પ્રત્યે હેત કે માથા ઉપર સગડી લઈને ફરતા. મહારાજ જ્યારે જતા હોય સંઘમાં તો માથા ઉપર સગડી હોય ને સગડીની અંદર તપેલીમાં દાળ ભાત હોય, ગરમ ગરમ દાળ ભાત મહારાજને ગંગામાં જમાડે. માથા ઉપર સગડી લઈને ફરે ડોસીમાં, બોલો, એટલું હેત. બ્રાહ્મણ હતા અને મહારાજમાં બહુ હેત હતું. ગંગામાં ને ભગવાનમાં એટલું બધું હેત, એને આંખોય ઓછું દેખાય, હાથ પગ ઓછા કામ કરે, પણ એ ઉંમરવાળા થઈ ગયા હતા. રામાનંદ સ્વામી વખતના ભગત હતા, પણ શ્રીજી મહારાજને એટલા બધા હેતવાળા. શ્રીજી મહારાજને ગરમ ગરમ રસોઈ કરીને જમાડતા. સંઘ ફરતો હોય ને તો મહારાજ કે આ ઝાડ નીચે અમને ભૂખ લાગી છે, આવે તો ગંગામાં સગડી માથેથી ઉતારીને માથાની ઉપર દેવતા સગડીને સગડી ઉપર દેવતાને દેવતા ઉપર તપેલ્યો. કેટલી શ્રદ્ધા અને કેટલું હેત હોય ત્યારે થાય. આપણી પાછળ કોઈ ફરે આવી સગડી લઈને? કોઈ ફરે નહીં. સગડી માથે નાખે જો કહીએ કે સગડી લઈને ફરજો તો કહો. અત્યારે તો સરસમાં સરસ સગડી માઇક્રોવેવ. કેમ દાદા, નાખો ડીશ અંદર અને જવા દો ગરમા ગરમ. કોઈની જરૂર જ નહીં. સૌથી આપણી સેવામાં સૌથી મોટા મોટા એ સેવકો માં કોણ? અત્યારની ગરમા ગરમ જમાડે ને માં, એ અત્યારની માં કોણ? માઇક્રોવેવ. ગરમ ગરમ ભોજન દેતી હૈ ને, વો માહી દેતી હે, ફ્રીજ રૂપીમાં અચ્છા રખતી હે, ઠંડા કર દેતી હે, માઇક્રોવેવ રૂપીમાં ગરમ કર દેતી હે. બસ ઠંડા ગરમ ઠંડા ગરમ ઠંડા ગરમ, પછી થઈ જઈએ નરમ. પૂરું એક દિવસ આમ જ છે. જાજુ અમેરિકામાં, અમેરિકામાં આ બે જ માં કામ કરે છે. એક ફ્રીજર, એક ફ્રીજરમાં અને બીજી માઇક્રોવેવમાં. આ બે માં ના હોય તો અમેરિકાવાળાનો શું થાય ખબર નહીં. આ બે માં ઉપર જ બધા જીવે છે. બે માં તો જોઈએ છે, નહીં તો ના હાલે. ઘનશ્યામ સુખદામ શ્રીહરિ જમવા બેઠા. બધું મહારાજ જમ્યા, બધાને બેસાડ્યા. પાર્ષદો સંતોને બધાને બધા બેસી ગયા. બધા હરિભક્તોની ભેળી રસોઈ હતી. ગંગાબાએ ભારે થાળ બનાવ્યો હતો. એમને બનાવેલા ભોજનોને ગણવાથી પણ પાર આવતો નહીં, એટલો બધો પ્રેમ, એટલી બધી વસ્તુઓ બનાવેલી. તેમણે શ્રી હરિવરને જેવા રૂચતા તેવા બધા ભોજન બનાવ્યા હતા. પાછા એવું નહીં કે જે તે બનાવી દે, જે રૂચે એવું બનાવ્યું, મહારાજને જેવું ફાવતું હતું ને એવી રસોઈ બનાવી. અને જેનો લખતા કે ગણતા પાર આવે તેમ નથી. ગંગાબા બ્રહ્માંડમાં જેટલા ભોજન કહેવાય છે એ બધાને બનાવવાની રીત જાણતા હતા. બોલો, બ્રહ્માંડના ભોજનોની રીતને જાણતા. તો આવું આપણને લાગે કે આ તો ખાલી લખવા ખાતર લખ્યું છે, ના. ગંગામાં શ્રદ્ધા જેટલી હતી, જેને શ્રદ્ધા હોય ને, આ રસોડાની સેવામાં બહુ શ્રદ્ધા જોઈએ. રસોડાની સેવામાં શ્રદ્ધા બહુ જોઈએ. અને રાજીપો સૌથી વધારે શામાં મળે? કોઈનો રાજીપો તમારે જોઈતો હોય ને તો વહેલામાં વહેલો શામાં મળી જાય? હારું જમાડતો એટલે રાજી, ઘી ગોરને બસ એટલું મળી જાય. અને જો જમાડતો ગરમ ગરમ ભજીયા લાડવા ને
બે શાક બનાવો, રોટલી ગરમ ગરમ દઈ દો, દાદાનો રાજીપો લેવો હોય તો મળી જાય કે ના મળી જાય? ભરપૂર તરત જ મળી જાય, બોલો, તરત જ મળી જાય. એ સારું જબરું છે. જો તમે મોંઘવારી ગમે એટલી વ્યાપે, ગમે એટલું મોંઘું થાય, તેલ મોંઘું થાય, કાજુ બદામ મોંઘા થાય, ગ્રોસરી મોંઘી થાય, પણ કોઈ દિવસ ફાફડા જલેબી કોઈને મોંઘા પડે? $14 પાઉન્ડ હોય ને $20 પાઉન્ડ વેચો ને તોય વાંધો નથી. લો, વેચાય છે. હમણાં જ એક ભાઈ આવ્યા હતા, ચલાવે છે, મને કે 250 પાઉન્ડના રોજ ફાફડા પાડી દઈએ છે ને તોય રહેતા નથી. $12-14 વેચાય છે. હમણાં તો મેં કીધું, હા દશેરા ખબર નહીં, રાવણ ને રામ કોણ જમ્યું તું ફાફડા જલેબી એ જ નથી ખબર. રામ જમ્યા હતા કે રાવણ જમીન મરી ગયો, કે પછી મંદોદરી જમી હતી, કે ભરતજી જમ્યા હતા, કોણ જમ્યું એ ખબર નહીં, પણ સમાજે ખબર નહીં ક્યાંથી ગોતી નાખ્યું, કઈક ગોતી નાખે. ઉત્તરાયણ આવી, ઊંધ્યું તો જોઈએ જ. એટલે ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે? પણ આ કોઈ શાસ્ત્રમાં મળે નહીં, કોઈ પુરાવો નહીં, કાંઈ નહીં. અને એક હરખું પ્રવર્તી ગયું પાછું, એટલું બધું સ્પીડમાં એક હરખું પ્રવર્તી ગયું. ક્યાં શાસ્ત્રમાં જલેબીન ફાફડા રામ જમ્યા હતા કે રાવણના માથા કાપીને, ક્યાંય છે? ગોતી નાખ્યો, કંઈક ને કંઈક ગોતી નાખે માણસો ભેગા થઈને. પણ કોઈને પણ રાજી કરવા હોય ને તમારે, આમ તત્કાળ રાજી કરવા હોય ને તત્કાળ. વર્ષો પહેલાં છે ને એક સંત હતા, બહુ ઘણા વર્ષો થઈ ગયા, 18-20 વર્ષ થઈ ગયા એ વાતને, વિદેશમાં જ આવેલા હતા. તે ગરીબ ભગતને કે કેરી ક્યાંક લેવા ગયા, કેરી મળે કઈ કેરી? તો ઓલા કે, આ કેરી મળે ને. હવે ઓલા હરિભગત એટલા બધા પાછા શ્રદ્ધાવાળા કે હરિભગત જ્યારે રસોઈ આપે ને, રસોઈ તો રસોઈ આપે એટલે એમ હોય કે ભાઈ હરિજયંતિ દસ તમે થાળ કરવો, તો એક રીંગણ લાવે, એક બટાકો લાવે, આટલી બોટલમાં તેલ ભર લાવે. આ તો 20 વર્ષ પહેલાં અમેરિકાની વાત કરું, આટલી બોટલમાં તેલ ભર લાવે. અને લોટ હોય ને એ 200 ગ્રામ જોખીને લાવે, ત્યારે તો ગ્રોસરી કેટલી સસ્તી. અને રસોઈ આવે એ એક રીંગણ લાવ્યા હોય, હવે રીંગણ તો હોય ને 7 સાધુ હોય તો એક જ જણને થઈ રહે, એટલે પછી તો બીજું ઉમેરવું પડે. અને પછી પાછા તોય કે જો એવું લાગે તમને તો હું આવી જઈશ, પ્રસાદી દઈ દેજો. એવા ભગત, હવે એવા ભગતને એક સંતે એમ કીધું કે તમે કેરી ક્યાંય મળે? બોલો કે મળે ને. હવે જે રસોઈ હોય ત્યારે એક રીંગણને એક બટાકો લઈને જે ભગત આવતો હોય એને કેરી લેવાની કીધી હોય, તે કેરી કેટલી લે મને કહો તો? કેવડી મોંઘી હોય કેરી, તો કેરી લે, એ લે તો એક લે. એટલે ભગત કે કેટલી, એક બે લઈ આવું? પેલા સ્વામી આખા બોલાય, એક બે શું થાય, આવડા બધા સાધુ તમને ભાન નથી પડતું કે 3-4 બોક્સ તો જોઈએ જ ને કેરી? હવે ભગતને ગાડીમાં બેઠેલા એટલે ભગતથી તો કાંઈ બોલાય નહીં. સારું કે હાલો આજે ધર્મા દો. ભગતે 4 બોક્સ કેરી લઈ લીધી, મૂકી. પછી સ્વામીએ કીધું કે જો કેરી મીઠી હશે ને તો આમ જમશું ને તમને આમ ફળ મળશે. કે સ્વામી એમ એને હસતા હસતા કીધું કે કેરી જો મીઠી નીકળી તમારો ભાવ પ્રમાણે, આમ જમે ને આમ ફળ. કે એટલે વહેલામ વહેલો રાજીપો જોવે તો શું કરવાનું? કેરી નહીં, કોઈને પણ કંઈ પણ જમાડો ને તમે એટલે રાજી, એને જે ભાવતું હોય એવું જમાડો, એટલે તત્કાળ એનું મોઢું મલકાવા જ લાગે, ગમે એટલો થાકી ગયેલો ને ગમે એવો અપસેટ થઈ ગયેલો હોય ને, પણ તમે એને ભાવતું હોય એવું જમાડો એટલે એના મોઢા પર લાઇટ આવી અને લાઇટમાંથી રાજીપો ખરી પડે કે વાહ વાહ બહુ સરસ બહુ સરસ. ઘણા એવા છે જમવાથી જ રાજી થઈ જાય, બોલો, બધે એવું છે, જમવાથી બધા રાજી થાય. પણ રાજીપો કોની પર થાય? જે સેવા કરે એની પર થાય. અને સૌથી અઘરામગરી સેવા રસોડાની સેવા છે. રસોડાની સેવા સૌથી અઘરામગરી, બહારના હોલની સેવા છે ને, રસોડાની બહારનો હોલ ને આ જે ટેબલ ખુરશીઓ ભરવાની સેવા છે બહુ હેલી છે. ટેબલ ખુરશીઓ ભરવાની, ડીશ લઈને બેસી જઈએ જમવા, એ બહુ સહેલી સેવા છે. પણ જે દરવાજાની અંદરની સેવા છે ને, રાંધવું, તળવું, વાસણ ધોવા, એ એટલી અઘરી સેવા છે ને,
એની અંદર બહુ શ્રદ્ધા જોઈએ. જે હરિભક્તો આવી સેવા કોઈ પણ જગ્યાએ દુનિયાના કોઈ પણ સ્થાનમાં કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ મંદિરમાં કરતા હશે ને એની પર ભગવાન બહુ રાજી થતા હશે. કારણ કે એ એટલી અઘરી સેવા છે ને, એક ટોયલેટ બાથરૂમ સાફ કરવા, વેક્યુમ કરવું, કચરા પોતા કરવા, આ બે સેવાઓ એવી અઘરી છે કે એમાં શ્રદ્ધાવાળો જ રોજ ટકેલો રહે, બાકી શ્રદ્ધા ઉડી જ જાય. હવે કેટલા દી અમારે કરવાનું, નીકળી જ જાય. કદાચ બહુ તાકાત કરીને કરે તો એક મહિનો, બે મહિના, છ મહિના, બાર મહિના પછી તો એ નીકળે જ કે મારે કેટલા દી કરવાનું. અઘરું છે, એ રોજ ના થાય. મારે ને મારે જ કરવાનું, બીજું તો કોઈ કરતું જ નથી. થાકી જાય, એકમાંની એકનો એક વ્યક્તિ થાકી જાય. પણ એવી એવું જ્યારે સેવા હોય, મંદિરમાં સેવા હોય, કોઈ જગ્યાએ એવી જ્યારે સેવા હોય ને, ત્યારે ખાસ કરીને ટોયલેટ બાથરૂમ સાફ કરવાની સેવા, રસોડાની સેવા, રસોડું રાંધવાની સેવા, રાંધતા ના આવડે તો વાસણ ધોવાની સેવા, એ ના આવડે તો કાચું તૈયાર કરવાની સેવા, શાક સુધારવાની સેવા, એ સેવા બહુ મહત્વની છે. એ સેવાની અંદર રાજીપો બહુ મળે બધાનો, પણ એ કોઈને કરવું ગમતું નથી. બધાને એમાં જ થાક લાગે છે, એટલે તાટલી દુકાનો હાલે છે, નહીં તો ક્યાંથી હાલે જો આળસ ના હોય. હા, તમે તો વિદેશોમાં રહેવાવાળા છો એટલે તમારા પાસે ટાઈમ ના હોય. તમારી પાસે શું છે, તમારી શ્રદ્ધા ઘણી હોય પણ ટાઈમ ના હોય તમારી પાસે. પણ શનિ રવિ તો ટાઈમ હોય ને, શનિ રવિ મંદિરમાં સેવા હોય ત્યારે તો ટાઈમ હોય ને. તો કરવાવાળા ચાર પાંચ કે છ જણ આવતા હોય, પણ આપણને ક્યારેક તો એવું માઇન્ડની અંદર એક અથોડો વાગવો જોઈએ ને કે આખું વર્ષ આટલા બીજા બધા સેવા રેગ્યુલર કરવાવાળા છે, તો વર્ષમાં હું પાંચ વખત તો મંદિરે રસોડાની સેવા કરવા જાઉં, પાંચ વખત તો વાસણ ધોવા જાઉં, પાંચ વખત તો ગાર્બેજ ઉઠાવવા જાઉં, પાંચ વખત તો આવું કરું. હમણાં આપણા પૂજ્ય નિર્ગુણ સ્વામી ના બધા બાબુ દાદાના આશીર્વાદ બધા રોજ કેટલી સેવા કરતા, હવારથી મંડી પડે, હવારથી તે હાંજુથી. કોઈને પગાર નથી એમાં, કોઈને નથી એની અંદર કંઈ જમવાનું નથી, એમાંથી એને નાસ્તો મળવાનું નથી, કાંઈ કરવાનું. ગ્રહસ્થ છે એ સેવા કરવા આવે, ત્યાગી છે એ સેવા કરે, અને કંઈક એની અંદરથી હરિભક્તોને એનો નાસ્તો મળે, કાંઈ મળે. પણ એવો સમય જ્યારે હોય ત્યારે સેવા કરવા જે પહોંચી જવું, કે અત્યારે જરૂરિયાત છે સેવા કરવા પહોંચી જવું. આપણને ખબર પડી કે આવી મંદિરમાં સેવાની જરૂર છે, હું કહું આ મંદિરને કોઈ પણ જગ્યા હોય આપણી આજુબાજુમાં, આપણે ટાઈમ કાઢીને આપણે આપણા સંસાર માટે, આપણે આપણા પરિવારો માટે, આપણે આપણા સંબંધો જાળવવા માટે કેટલું આ શરીરને ઘસી નાખીએ છીએ, પણ આવી સેવા કરવા માટે. ચાલો ભાઈ, મંદિરની અંદર બાથરૂમ સાફ કરવાના છે, દર વીકે ઓલા ભગત કરે છે, વર્ષમાં ચાર વખત તો હું કરવા જાઉં, ચાર વખત તો હું કરું, ઘરના જ ખાલી સાફ કરવાના, ભગવાનના મંદિરના કરવાના અંદર મને જોર પડે. આવો વિચાર કરીને પોતાના આત્માને સેવામાં જોડવો પડે, જોડવો પડે. શનિવાર આપણે ઘેર જ બેઠા હોઈએ અને સોફો તોડવાનો હોય, એની જગ્યાએ બે ત્રણ વાગે આવીએ કે બાર વાગે આવીએ કે એક વાગે આવીએ. ક્યારેક બાર મહિના છે, બાર મહિનાના 52 વીકેન્ડ છે, એની અંદરથી પાંચ કે આઠ કે પાંચ કે સાત, ચાર છેલ્લામાં છેલ્લા વીકેન્ડ કો કેવા આપણે નક્કી કરીએ કે આ શનિવાર તો વહેલા જઈને સેવા કરવી છે. એમાં ઉત્સવ સમય હોય ત્યારે તો બહુ જરૂર પડે સેવાની. તો આપણે ઘેર આમે શનિવાર સોફો તોડીને છ વાગે આવીએ, એના કરતાં સોફાને આરામ મળે, અને આપણે જો વહેલા આવીએ તો અહીં જે રોજ કરતા હોય એને થોડોક આરામ મળે ને એને હેલ્પ થાય, અને આપણું કંઈક શ્વાસ ભગવાનના કામમાં લાગે. માટે ભગવાનના ભક્તોએ તનની સેવાનો અભ્યાસ રાખવો જોઈએ, તનથી સેવા કરવાનો અભ્યાસ, તનથી ભગવાન, ભગવાનના મંદિર, ભગવાનના સંતો ભક્તો એની સેવા કરવા માટેનો અભ્યાસ રાખવો જોઈએ, એવું કરવું જોઈએ. એવું ના થવું જોઈએ જે કરતા હોય એ જ કર્યા કરે, જે કરતા હોય એના માથે જ આ બધું છે, આપણા માથે કંઈ છે જ નહીં, આપણે બસ ખાલી સંબંધો સાચવવાના છે, વ્યવહારો કરવાના છે, એમ નહીં. મારી ફરજ છે, મારે પણ તનથી સેવા કરવી જોઈએ. હું ધનથી સેવા કરી દઉં એનો અર્થ એ નથી કે મારે તનથી સેવા ના કરવી. ધનથી સેવા તો ભગવાનનું છે, ભગવાનને દીધું છે, પણ તનની સેવા કરવા માટે જે પહોંચી જવું સમયસર, જેની પાસે અનુકૂળતા છે, અનુકૂળતા છે, અને જ્યારે આપણી પાસે ચાન્સ હોય ત્યારે સેવા કરી લેવી, એ મોકાની સેવા છે, મોકાની સેવા છે.
હા દૂર રહેતા હોય એની માટે ના થાય, આજે બે બે કલાક દૂર રહે છે એને સેવા કરવી હોય તોય ના આવી શકે, કેવી રીતે આવી શકે? પણ જે નજીકમાં હોય અને વીકડેઝ છે તો નજીકવાળા જ આવી શકે, પણ વીકેન્ડ છે ત્યારે ક્યારેક સેવા કરવા માટે આપણે જરૂરિયાત હોય ને પહોંચી જઈએ ને તો મહારાજ મહારાજના સંતો ભક્તો બહુ રાજી થાય. શ્રદ્ધાપૂર્વક ગંગામાં થાળ બનાવતા, આખા બ્રહ્માંડની જેટલી વસ્તુઓ છે બધી બનાવતા એમને આવડતી. હું એ કહેવા માગતો હતો કે વસ્તુ આ જમવાની વસ્તુ બનાવવાની જેને શ્રદ્ધા હોય ને એને આવડે, શ્રદ્ધા વિનાના કાંઈ આવડે ને ઉપરથી બગાડે. શ્રદ્ધા વિનાના તમે લીધો હોય ને તો બગાડે, તમારું સારું થતું હોય એ બગાડે, કારણ કે એને શ્રદ્ધા જ નથી એટલે આડે ધડ કરે અને બગાડે. શ્રદ્ધાવાળાને બિલકુલ વાંધો ના આવે, બધું આવડે. તે બધાને બનાવવાની રીત જાણતા હતા, તેમને રસોઈ બનાવવામાં ખૂબ પ્રેમ અને શ્રદ્ધા હતા. ગંગામાં ઉપર ભગવાનને એટલું બધું હેત હતું. પૂજ્યપાદ ગુરુજીની કથાવાર્તા દરમિયાન આપણે ઘણી વખત આ કથાને સાંભળી છે કે ગંગામાં જે થાળ બનાવતા લાડુબા અને જીવબા આગળ મહારાજાના વખાણ કરતા, લાડુબા અને જીવબાએ ગંગામાંને બોલાવ્યા કે આ શું બનાવે છે આ ડોશીમાં, અમે તો આટલું સારું બનાવીએ તોય મહારાજ એમ કેમ કહે છે, ગંગામાં જેવું નહીં, ગંગામાં જેવું નહીં. તે ડોશીમાંને બોલાવ્યા તો ગંગામાં કે લાવો બાજરાનો લોટ, બાજરાનો લોટ ઢીલો કર્યો, ભમરાડો રોટલા કર્યા બે અડધો કાચો. લાડુબાન જીવબા કે એમના લાદ લેશે આ મહારાજની, મહારાજ દર વખતે આ ડોશીના વખાણ કરે જોઈએ આવે, મહારાજ તો જમ્યા. મહારાજ કે બહુ સરસ બહુ સરસ, આવું અમારે રોટલો જોઈએ ને આવું ભોજન જોઈએ અમારે. આ લોકોને આવડતું જ નથી કે બનાવતા, ગંગામાં એટલે ગંગામાં, કારણ કે ગંગામાં એ બનાવ્યું હતું પ્રેમ ને શ્રદ્ધાથી, એની આંખમાંથી આંસુડા ચાલ્યા જતા હતા અને ભગવાન માટે રોટલા ઘડતા હતા, એને કાંઈ ભાન જ નહોતું, બસ મારો દીકરો જમશે, મારો દીકરો જમશે, મારો દીકરો જમશે ભાજીને રોટલો. લાડુબાન જેવું કે આવે આવડ્યું, આ મૂળ યુપીથી આવેલા છે ને એટલે સારું કાંઈ ના ફાવે, આને આવું જ ભાવે એમ કોને ભાઈ આવું જોઈએ છે. ગંગામાં બીજે દિવસ વેલુડું જોડાવીને કે જાઓ હવે ભેગા થઈ જાઓ, જેતલપુર ભેગા, અમદાવાદ ભેગા, આવે છે ને અમે કરશું થાળ. ભાઈ બીજે દિવસે લાડુબાન જેવું બે બેઠા, કેટલો લોટ લીધો હતો ગંગામાં? 500 આપણે કિલો લો. પાણી કેટલું નાખ્યું હતું? કેટલો ઢીલો? આપણે વધારે ઢીલો કરો, મીઠું જાજુ નાખો, ભમરા બરાબર ભમરાડા જ થવા જોઈએ અને કાચા રાખો પૂરેપૂરા. ઉતાર લીધા ફટફટ. અને પછી મહારાજને કે મારા થાળ તૈયાર. મહારાજ કે બહુ જલ્દી યાદ તો? અરે મહારાજ જો તો ખરા, હવે તો તમે અમારો થાળ તો જો. તે મહારાજ આમ કરીને આમ જમવાનો ચાલુ કર્યો ને, મહારાજ કે આ થાળ છે, આ થાળ છે, ઉઠાવો કે આ તમારો થાળ. આ ઘેલાના માછલા ખાય તો માછલા મરી જાય એવો રોટલો છે, કે ઘેલાના માછલા ખાય તો માછલા નહીં આ પછી એવો રોટલો નથી, અને આ તમે અમારા માટે થાળ લઈને આવ્યા? ત્યારે લાડુબાન જીવબા કે મહારાજ તમારે હું જમવું છે, કહો ગઈકાલ ઓલી ડોશી આવો રોટલો બનાવ્યો, તમે કહો બહુ સરસ છે, આજે અમે બનાવી લાવ્યા કે ઘેલાના માછલા મરી જાય, તો આવો તો આમ તમારે ભાવે છે હું? ત્યારે મહારાજ કે લાડુબા જીવબા, મને રોટલાનો ભૂખ્યો નથી, હું કાંઈ મેવા મીઠાઈનો ભૂખ્યો નથી, મને તો તમારી શ્રદ્ધા અને તમારો પ્રેમ આ જ ભાવે છે. મારી માટે બીજો કોઈ આહાર જ નથી, આ સ્થૂળ આહાર મારી માટે છે નહીં, હું તો અંદર જે રેડાયેલો ભાવ છે એને જમું છું. તમે આ બનાવ્યો પણ તમારો અંદર અહમ પડ્યો છે, તમને એમ છે કે અમારા સિવાય બીજાનું નામ આવવું જ ના જોઈએ. ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરો, વચનામૃત કહે છે, ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત. આપણે ભક્તિની અંદર આપણું નામ હોય તો એવું જરૂરી નથી કે એ ભક્તિમાં બીજાનું નામ નહીં હોય. શ્રીજી મહારાજને ત્યાં તો લાખો ને કરોડો છે, આપણને બતાવે, ક્યારેક આપણને શ્રેષ્ઠ બતાવે અને ક્યારેક કોઈકને ના બતાવ્યા હોય, એનો અર્થ એ નથી કે આપણે એકલા શ્રેષ્ઠ હોઈએ. આ તો શ્રીજી મહારાજનો બગીચો છે, લાખો ને કરોડોની સંખ્યામાં મુક્તો છે, એક બે નથી, લાખો ને કરોડોની સંખ્યામાં છે, લાખો ને કરોડોની સંખ્યામાં પ્રેમી ભક્તો છે, પ્રેમી સંતો છે, ભગવાનમાં મસ્ત છે. એવું જરૂરી નથી આપણી શ્રદ્ધા હોય એવું નહીં, કોઈકની અંદર ભગવાને બહુ વિશેષ શ્રદ્ધા આપણા કરતાંય વધારે દીધી હોય, પણ ભગવાનને એને 2018માં ના બતાવ હોય, એને 2020માં બતાવ હોય તો 2020માં ભગવાન એને કે જો આની શ્રદ્ધા જો, ત્યારે આપણને થાય ખરે આપણી શ્રદ્ધા નહોતી, ભાઈ શીખો આમાંથી શીખો. હવે આ 2020ની અંદર ચમક્યો આ તારો શ્રદ્ધાવાળો, તમારી શ્રદ્ધા આવી નહોતી, હવે જોઈને શીખો અને શીખીને ભગવાનને રાજી કરો. ઈર્ષાએ રહિત શ્રદ્ધાએ સહિત, શ્રીજી મહારાજના વચનામૃતના બેઠા શબ્દો છે, ઈર્ષાએ રહિત શ્રદ્ધાએ સહિત.
એવી જે ભક્તિ કરે છે ભગવાન કે અમને ગમે છે. એ ગંગામાને બ્રહ્માંડની બધી જ વસ્તુઓ બનાવતા આવડતી, તે બધાને બનાવવાની રીત જાણતા, તેમને રસોઈ બનાવવામાં બહુ પ્રેમ અને શ્રદ્ધા હતા. જે રસોઈ જ્યારે બનાવાતી હોય તેનો સમય પણ વિધિ સહિત તેઓ જાણતા. કઈ રસોઈ ક્યારે બનાવી, બાજરાના રોટલા ઉનાળામાં ના બનાવાય, બનાવાય ખરેખરો તાપ હોય ત્યારે બાજરાનો રોટલો રીંગણાનું શાક ના બનાવાય, એ ક્યારે થાય, શિયાળામાં થાય. એમ બધી વસ્તુ જ્યારે બનાવાય, આદુ પાક બનાવો છે ભાઈ, સાલમ પાક બનાવો છે, મેથી પાક ક્યારે, ઉનાળો આવે ત્યારે, બરાબર ગરમી હોય ત્યારે ના થાય, સિઝન પ્રમાણે થાય. એમ ભગવાનને બધું એ જાણતા વિધિ પ્રમાણે કે ક્યારે હું જમાડવું. તેઓ બાળપણમાં જે શીખ્યા હતા તે શ્રીહરિની સેવામાં ઉપયોગી થતું હતું, બાળપણથી બધું શીખેલા હતા, પ્રેક્ટિસ ત્યારથી હતી. કેટલાક ગોસ્વામીના શિષ્યો તે રસોઈ બનાવવાનો બધો સમય જાણતા. બધી બાબત ભગવાન માટે યોગ્ય છે, તેમને કાંઈ બંધન કરતા નથી, તે પ્રભુ નિર્બંધ છે, કોઈના બંધનમાં આવતા નથી. ભગવાન કો ગટિત હે સબ બાતા, યા કો નહી બંધન રહાતા, નિર્બંધ બંધન ન આવત કે હે, પ્રીતવીન રસ ન માન તેહી. પરમાત્માને પ્રેમ ભક્તિ સિવાય કોઈ બાબતમાં રસ જણાતો નથી. ભગવાનને એક જ ભૂખ લાગે છે, ભગવાનના ભક્તનો નિર્દોષ પ્રેમ. પ્રેમ રસ સિવાય ભગવાન બીજો કોઈ રસ ક્યારેય પીતા નથી. આપણે ધરાવેલો થાળ ક્યારેક કોઈક ભક્તને અનુભવ હશે, સહેજ ક્યારેક ઓછો થયો હોય કોઈને, કે અડધી રોટલી થઈ હોય, એવા કોઈ પ્રેમી ભક્ત હોય ભગવાનને એને બતાવો, એ બતાવે. નહીં તો આપણે જે થાળ ધરાવ્યો એવોને એટલા ને એટલા વજનનો ભગવાન પાછો દે છે. વજનમાં પણ બિલકુલ ફેરફાર નહીં, બધું એવું ને એવું પાછું દે છે. તો જમે છે શું? જેને રોજ આપણે આમ ધરાવીએ તો એવું ને એવું જ પાછું આવે છે, તો જમ્યા શું? આપણે કે ભગવાનને થાળ ધરાવે તો આપણને કોઈ ધરાવે તો ઓછો થાય છે કે નથી થતો? આપણને કોઈ ધરાવે થાળ, લો લો તમને રોટલી શાક દાળ ભાત ભજીયા વડા શિખંડ બધું લો, તો આપણને થાળ ધરાવ્યો હોય તો એટલો ને એટલો રેક ઓછો થાય, ડીશ દીધી હોય એટલી ને એટલી રેક ઓછી થાય, કેવી થાય દાદા? ઓછો શું, ખાલી થઈ જાય, કાંઈ રહે નહીં, સીધી ગાર્બેજ કરવા જેવી જ રહે, ઓછું નહીં, પાછું જાય જ ક્યાંથી, અંદર કશું રહે નહીં. કીડી માટે ના રહે, કીડી વાટ જોતી હોય કે ડીશ આવે તો કંઈક લો, કીડી ભૂખી રહે. અને ભગવાનને તો આખે આખો થાળ પાછો આવે, તો ભગવાન જમે છે શું? હવાર હાંજ રોજ થાળ ધરાવવાનો, રોજ થાળ ધરવાનો, આવડો મોટો અન્નકૂટ અહીં ભરીએ છીએ આપણે મહારાજ આગળ. તો મહારાજ જમે છે તો મહારાજ અન્નકૂટ, તો પાછું આપણે 1:30 વાગે એટલે હવે બધી વસ્તુઓ ઉતારી લો, લઈ લો, લઈ લો, ભગવાને જમી લીધું. તે બધી વસ્તુ જમ્યા કોણ ખરેખર? તો ભગવાનના ભગત. તો ભગવાને તો ખાલી વસ્તુઓ જોઈ, પણ ભગવાને એમાંથી શું જમી લીધું? ભગવાને ભાવ જમી લીધો. ભગવાન ભાવ જમે છે એટલે એને રોજ બધા અન્નકૂટ ધરાવે છે. આપણને કોઈ રોજ અન્નકૂટ ના જ ધરાવે, કારણ કે બધાને ખબર છે કે આ ડીશને ન છોડે એવો, આ ડીશમાં કીડી માટે રાખે એવો નથી, એટલે આપણને કોઈ ધરે નહીં. અને ભગવાનને બધા બધું ધરે, કારણ કે ભગવાન ભાવ જમે છે, ભાવ જમે છે. આપણને તો દીધું હોય તો કહેવું પડે, રાખજો ભાઈ કોક છે હજુ, એમ કહેવું પડે. અને ભગવાન ભાવ, પ્રેમ, પોતાના ભક્તનો જે પ્રેમ છે ને એને ભગવાન જમી લે છે. ભગવાન સિવાયના જે જે આત્માઓ છે, તેમજ મુક્ત અને સિદ્ધ પર્યંતના જે હોય, તેમને જે જે રસનો વધારે જોગ થાય તેને પૂરા રોગરૂપ માનવા જોઈએ. ભગવાન સિવાયના બીજા બધાને રસ છે, રોગરૂપ છે, કારણ કે એ બંધન કર્યા વિના રહે નહીં, એ બંધન કરે જ, એ રોગરૂપ છે. અને જે તેને જે રોગ માને છે તે સિદ્ધો અને મુક્તો સાચા, એને રોગ માને. મુક્તાનંદ સ્વામીએ શું કર્યું, સુરતમાં હતા તો રસોઈ બધા દેવા આવે ને, તો સ્વામી કે એક કામ કરો, એક દી પાકી ને એક દી કાચી રસોઈ, એક દી બાજરાના રોટલા અને એક દી શીરોપુરી. તો પછી સંતો તો જે હોય પાછા
એને તો ના ગમે ને કે હારું આ કેમ આવું કહે, એમ પેલા હરિભક્તો પ્રેમી છે ને રોજ રસોઈ દે છે ને સ્વામીઓ કરવા આવું કહેતા હશે, એટલે અમુક સંતોને ના ગમ્યું. તો મહારાજને ફરિયાદ કરી કે મહારાજ આ મુક્તાનંદ છે ને ભૂખ્યા રાખે છે અમને, ખરું કોઈ ખાવાય દેતા નથી. મહારાજને ખબર કે મુક્તાનંદ છે તો મા જેવા સાધુ છે, કોઈ દી આવું કરે નહીં. એટલે સ્વામી ગામડા ફરીને આવે ને ત્યાર પછી મહારાજે પૂછ્યું કે સ્વામી આ શું કરતા તમે, એક દી પાકી રસોઈ ને એક દી કાચી રસોઈ ને બધું શું હતું, હરખું ખાવા નહોતા દેતા અમારા સાધુને? મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું એક દિવસ પાકી રસોઈ લેતો ને એક દિવસ કાચી રસોઈ લેતો સુરતમાં, કારણ કે મારા શહેરની અંદર તો પાકી રસોઈ જ આવે, એટલે મહારાજ જો રોજ સાધુ પાકી રસોઈ જમે તો સાધુઓમાં આળસ અને પ્રમાદ વધી જાય, અને મહારાજ જો હરિભક્તોની પાકી રસોઈ લઈએ નહીં તો હરિભગતનું સારું કેમ થાય? એટલે હરિભગતનું સારું થાય એટલે એક દિવસ પાકી રસોઈ લેતો, અને સાધુઓમાં આળસ અને પ્રમાદ વધી ના જાય એટલે એક દિવસ કાચી રસોઈ લેતો. બાકી મહારાજ મારો અભિપ્રાય તો આટલો જ હતો કે સાધુમાં બગાડ ના આવે અને હરિભક્તોનું સારું થાય. ત્યારે મહારાજે કહ્યું, ક્યાં મુક્તાનંદ સ્વામીની સમજણ અને ક્યાં કાગળ લખવાવાળાની સમજણ. કાગળ લખવાવાળાની સમજણ કેવી અને મુક્તાનંદ સ્વામીની સમજણ કેવી, એમ મોટા સાધુ તો એવું હોય, એને બધું આવડે, એ ખાધેલું પચાવી દે, ખવડાવી જાને અને લુખોય કરી નાખે. એને વાતાવરણ વૈરાગવાળું કરવું હોય ને તો વૈરાગવાળું થઈ જાય, કોઈને ખાવું જ ના ભાવે, ગમે એવો પાક આપો તોય લુખો લાગે, એવું કરી દે. ગમે એવા પાકના ઢગલા થયા હોય ને તો નીરસ લાગે બધું, એવું કરી દે. અને જો રસ જણાવો હોય ને તો મમરા એકલા હોય ને તો એમાંય રસ જણાવી દે, એવું છે. ભગવાનનું ભગવાનના મોટા સાધુનું એવું છે, એ કોઈને કડ્યામાં આવે નહીં, એવું છે. વીતી હોય તે જાણે બીજા શું પ્રમાણે, એવું જ છે. આ તો ભગવાનના સિવાયના જે જે આત્માઓ તેમજ મુક્તને સિદ્ધ પર્યંતના જે હોય બધાને આ રસનો યોગ તો અઘરો છે. જે રસમાં લોભાઈ જાય તે કાચા છે, જેટલા શ્રીહરિની આજ્ઞા પ્રમાણે વર્તે છે તેટલા જ સિદ્ધ અને મુક્ત સમજવા. શ્રીહરિ જ્યારે તે પીરસેલો થાળ જમી રહ્યા ત્યારે દહીં ભાત જમવા લાગ્યા, દહીં અને ભાત જમી રહ્યા ત્યારે હાથ અને મુખ ધોયા, હાથ અને મુખ ધોઈને શ્રીહરિએ મુખવાસ લીધો. પછી સંતોને સુખ આપવા માટે શ્રીહરિ પંગતમાં પીરસવા આવ્યા, સંતોને સુખ આપવા પીરસવા આવ્યા. સંતો જમીન રાજી નહોતા થતા, મહારાજ પીરસે ને એનાથી રાજી થતા. જે જે વિધવિધ પકવાન ભોજન બનાવ્યા હતા એ બધાને લઈને શ્રીહરિ સંતોને દરબારોને પાર્ષદોને પીરસવા લાગ્યા. કરુણા સાગર શ્રીહરિ જ્યાં સુધી સંતો જમતા હતા ત્યાં સુધી વારંવાર પંગતમાં ફરીને પીરસતા. જ્યારે કોઈ કાંઈ લેતા ન હતા ત્યારે શ્રીહરિએ હાથ ધોયા. પછી અત્યંત પ્રસન્ન થઈને શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા. જ્યારે બધા સંતોએ જમી લીધું ત્યારે શ્રીહરિ થોડી વાર પોઢી ગયા. સંતો માળા ફેરવવા આવીને બેઠા. જેટલો નિયમ હતો એ પ્રમાણે સંતોએ માળા ફેરવી, જેને જે પ્રકારના નિયમ હતા સંતોને એ પ્રકારે સંતોએ માળા ફેરવી. પછી બધા સંતો મધ્યાહન પછીનું સ્નાન કરવા ગયા. બધા સંતો સાબરમતીમાં સ્નાન કરીને આવ્યા તે સમયે શ્રીહરિ સભા કરીને બેઠા. શ્રીનગરવાસી ભક્તો ફૂલના હાર ગુચ તોરા બાજુબંધ પુષ્કળ લાવતા હતા. ખાસ કરીને ગુલાબના ચંપાના હાર આવતા પૂરી મૂર્તિ ફૂલોથી છવાઈ ગઈ. લોભ્યા નહોતા, ફૂલના હાર સારામાં સારા મહારાજ માટે બધા લાવતા. જોઈ ચમેલી ગુલદાવદીને મોગરાના પુષ્પોનો હાર અપાર આવતા. ભગવાનને જ્યારે કંઈ પહેરાવીએ ને, ભગવાનને કંઈ અર્પણ કરીએ ને, તો આપણી શક્તિ હોય તો, શક્તિ ના હોય એની માટેની વાત જ નથી, એ તો ભગવાનને એક તુલસી પત્ર આપે તોય ભગવાન રાજી થાય છે. પણ દુનિયાની અંદર રખડવામાં હજારો રૂપિયા વાપરીએ ને ભગવાન માટે હાર લેવાનો હોય, વરતાલની અંદર જાય કે કોઈ જગ્યાએ જાય ને તો બહાર હારની હારવાળા પેલા માળી બેઠા હોય, પછી શું થાય? ગયો હોય મોટી ગાડી લઈને, મર્સિડીઝ ગાડી લઈને વરતાલ દર્શન કરવા ગયો હોય અને પછી હાર લે ને ત્યાંથી, તે જોવા જેવું હોય. આમ હાર હોય એટલે એ લોકોએ તો બધી રીતના બનાવ્યા હોય, કારણ કે કોઈ ગરીબ હરિભગતે આવતો હોય ને ભગવાનના મંદિરમાં તો એને ના પોસાય. તો ખાલી છ ગુલાબ હોય, એક ગુલાબ પછી દોરો પછી ગુલાબ પછી દોરો જ હોય, રીતસર દોરો. ઇન્ડિયામાં તમે આવા હાર જોયા હશે, દોરો પછી પાછું ગુલાબ દોરો, છ ગુલાબ હોય એક હારમાં, બાકી દોરો જ હોય, વ્હાઈટ દોરો જ દેખાય સીધો. મોટી ગાડી લઈને દર્શને આવ્યો હોય અને હાર લેવાનો થાય ને, હાર લેવાનો, આ કેટલાનો, આ કેટલાનો, પાંચ વાળો આપી દો ને,
ત્યારે પાંચ વાળો ભગવાનને ફૂલનો હાર પાંચ વાળો પહેરાવે ગાડીવાળો, બધાય આવા હશે એવું નથી કહેતો, પણ આવા લોભી પણ હોય કે જ્યાં ખરેખર ખર્ચવા જેવા છે, સેન્ટના ફુવારા જે છાંટ્યા હોય ને એના કપડા ઉપર, એ હો 200 નહીં 500 1000 5000નો ફુવારો છાંટ્યો હોય એવો મોટો સેન્ટ વાપરતો હોય, અને 10 દાડા તો ખાલી કરી દેતો હોય, સવાર હાંજ બપોર છાંટ છાંટ જ કરે, કે જેને આખી દુનિયા સુગંધી કરી દેવી હોય એને, પણ મહારાજ માટે ગુલાબનો હાર 5 રૂપિયાનો લે, 10 રૂપિયાનો લે, 5 ગુલાબ આવે એવો લે, ગરીબ હરિભગત માટે 5 ગુલાબનો હાર છે, તવંગર માટે નથી, એ કોઈ ગરીબ બિચારો ક્યારેક આવ્યો હોય ને એને શ્રદ્ધા હોય મારે ભગવાનને કંઈક આપવું છે તો એની પાસે નથી, એટલે 5 રૂપિયાનો હાર લઈને ભગવાનને પહેરાવે, એટલે ઓલો માડી એ બનાવે છે, મર્સિડીઝ વાળા માટે નથી બનાવતો, એને તો 1000-1500નો હારામારો જાડો હાર લઈને ભગવાનને અર્પણ કરવો જોઈએ કે લો પ્રભુ પહેરો, તો ભગવાનમાં એને પ્રેમ કહેવાય, નહીં તો ભગવાને પેલા બાપુભાઈ વડોદરાના તે નારૂપંદાન બાપુભાઈ તે એને હાર મહારાજે હામો માર્યો, નાના લાલજીને હાર ધરાવ્યો, ભગવાન કે બીજે જ 2 રૂપિયા વાપરે છે, ભક્ત જ તેના પરચા વિભાગમાં છે, બીજે જ 2 રૂપિયા વાપરે, તને મને હાર પહેરાવવામાં લોભ જાગે, ભગવાને હાર જવા દીધો હામો સીધો જ, મોઢા પર માર્યો એને, ફરી હાર ના પહેરાવતો કે મને, ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં આવે છે વાંચજો ક્યારેક, એટલે ભગવાનને જ્યારે અર્પણ કરવું, હું એની વાત નથી કરતો, ખેંચાઈને કરવું એના માટે નથી કહેતો, પણ જેને ભગવાને દીધું હોય તો ભગવાનને જ્યારે અર્પણ કરીએ ત્યારે સારામાં સારું આપણે ભગવાનને અર્પણ કરીએ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનને અર્પણ કરીએ, બાકી તો એવા પ્રસંગો આમ લાગઠ નીકળી જાય છે, અત્યારે આમ છે ને આવો પ્રસંગ નીકળે ને કાંઈ નક્કી કર્યા હોય ના બેઠા હોય ને તો એ 1000 પ્રસંગ યાદ આવી જાય, બોલો બની ગયેલી જ ઘટનાઓ યાદ આવે, ક્યાં બહાર કંઈ વેચાતી લેવા જ નહીં જવાની, મહેમાનોને 2000-2000ની ડીશ 2000-2000ની ડીશ એક વ્યક્તિની 2000ની ડીશ, મને તો હજુ આશ્ચર્ય લાગે છે કે એને હું જમાડ્યું હશે, આ તો કેટલા વર્ષ 10 વર્ષ પહેલાંની વાત કરું, તે દી 1500-2000ની ડીશ એક વ્યક્તિની, કેવી રીતે હું બનતું હશે, હું જમાડતા હશે, કેમ જમાડતા હશે ભગવાન જાણે, અને ભગવાનને 2000નું કવર, ઓલે બાજુ 1000 માણસ ભેગા કર્યા હોય ને એની જમવાની ડીશ એક જણની 2000, એટલે 1500ની ડીશ અને બીજું બધું કંઈક બરફ જમાડે ને ઓલું જમાડે ને એને જે કાંઈ જમાડવું હોય મોટાઈ બતાવાય, જમાડવાના 2000, એક વ્યક્તિના 2000 આપવાના, એવા 1000-2000 માણસો ભેગા કરેલા, અને એક બાજુ પર ભગવાનની આખી મહાપૂજા કરાવે ને ભગવાનને 2000નું કવર, આશ્ચર્ય લાગે કે હું આ જીવની મોટાઈ, અને તોય પાછું એમ માને કંઈક મેં કરી નાખ્યું, એની પાસે કંઈ મોટા કવરની આશા ના હોય ભગવાનને સાધુન, પણ ભાવ તો ખબર પડે ને એને કે આને આને અક્કલ આટલી ભગવાને દીધી નથી, એમ કે ભગવાને દીધી છે પણ આની ઉપર લોભ સવાર થઈ ગયો છે, કે આને એ ખબર નથી પડતી કે હું આટલા બધા આખી દુનિયાના વ્યવહારવાળાને આટલું બધું આટલો એની પાછળ ખર્ચો કરું છું, મારે ઘેર ભગવાનને સાધુ આવા પ્રસંગે આવ્યા તો મારે કંઈક ભગવાન માટે કંઈક કરવું જોઈએ, સાધુને તો કાંઈ નહીં ના કરે પણ ભગવાનને કંઈક હારા વાઘા કરાવું, ભગવાનને કંઈક હારો દાગીનો કરાવું, એ નહીં, આવા પણ જોયા છે, આવા અનુભવ્યા છે, ત્યારે આપણને થાય કે શું આ સમાજની સ્થિતિ છે, અને ચાંદલો તો એટલો મોટો હોય ને કે ભેંસ ભડકી જાય, ઘરમાં ભગવાનની મૂર્તિ એવડી મોટી હોય ને કે માપતા થાકી જઈએ આપણે, એવડી મોટી મૂર્તિ હોય હરિકૃષ્ણ મહારાજની, ભગત આને રોજ આરતી કરજો, હા રામોને કહી દીધું છે રોજ એ આરતી કરી દેશે, દીવો રામો કરશે, ફળ રામો ભોગવશે, આવા ઢગલો પડ્યા છે, જોઈ ચમેલી ગુલદાવતી મોગરાના પુષ્પોના હાર શ્રીનગરના ભક્તો પ્રેમી હતા, બહુ લાવ્યા ઢગલા બંધ ભગવાનને પહેરાવ્યા, શણગારના હારને બીજા અપાર ફૂલ ભિન્ન ભિન્ન જાતિના સુગંધવાળા હતા, ફૂલના પંખા ટોપી ઘણી જાતની પછેડી છડી સેહરા એ બધા જાત જાતના આવતા હતા, જ્યારે 1000 હાર આવતા ત્યારે શ્રીહરિ હારોનો વરસાદ સંતોના ઉપર કરતા, મહારાજ આમ હાર લઈને સંતો પર નાખે, સંતો બધા રાજી રાજી થઈ જાય, એને સંગ્રહીને રાખે સૂકવીને રાખે, જે હરિભક્તોએ તે દિવસ રસોઈ આપી હતી એ બધા કેસરયુક્ત ચંદન લઈને શ્રીહરિની પાસે આવ્યા, તેમાં જેટલા ગામડી ગામના હરિભક્તો શ્રીહરિની પાસે આવ્યા તેઓ બે હાથ જોડીને બોલ્યા, હે હરિ આપ અમને ભૂલી ગયા છો, પ્યારા રામાનંદ સ્વામી તો કેરી પાકવાના સમયે અમારે ગામ વારે વારે આવતા હતા, જેતલપુર ગામડી
શ્રીનગર, વિસનગર, વડનગર, પ્રાંતિજ, કઠલાલ, મેવ, ઉનાવા, વિજાપુર, વેલાલ ને કંડભા એ બધા ગામોમાં સદગુરુ રામાનંદ સ્વામી વર્ષમાં એકવાર તો આવતા જ હતા. હવે આપ શ્રીહરિ તો અમારે માટે દુર્લભ થયા છો, પ્રેમથી કહે છે. વર્ષમાં એકવાર પણ અમારે ગામ આવતા નથી. આપના ભક્તો અનેક છે પણ અમારે માટે તો તમે એક જ છો ને પ્રભુ. આપે પ્રગટ થઈને અમને તદ્દન વિસારી દીધા છે. હવે અમે કોની આગળ જઈને અમારા દુઃખનો પોકાર કરીએ? દિલમાં અમારો કયો દોષ એવો આવી ગયો કે આપ અમારું એક તલભાર પણ સાંભળતા નથી? આ પ્રેમી કહી શકે આવી રીતે બધું? ભક્તોના આવા શબ્દો સાંભળીને શ્રીહરિ તેમની પાસે પ્રસન્ન મુખથી બોલ્યા, અહીંયા રાત રહીને તુરંત સવારમાં તમારે ગામ ગામડી આવીશું. બસ આજે રાત્રે રોકાશું અને કાલે સવારે તમારે ગામ ગામડી આવશું. આવું પ્રેમી ભક્તોએ મહારાજને ઠપકો દીધો ને તો મહારાજ તરત સાંભળીને રાજી થઈ ગયા અને મહારાજે વચન આપ્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના સપ્તમપુરમાં શ્રીહરિએ શ્રીનગરના સત્સંગને સુખ આપ્યું તથા ગામડી ગામના ભક્તોની વાત સાંભળી એ નામે 61મો તરંગ થયો. ઘનશ્યામ મહારાજની જે